गुड मॉर्निंग फ्रेंड्स, आज आप चैप्टर 12 सुरेख आयोजन में एमसीक्यूज फॉर गुजसेट एंड गुजरात बोर्ड जोईशु। तो मारा वीडियो ने छेले सुधी जोता रहेजो, लाइक एंड कमेंट करता रहेजो, शेयर करता रहेजो। थैंक यू वेरी मच। पहलू एमसीक्यू ऑक्टोबर 2015 में पूछेलू छे। झेड इज इक्वल टू 30x माइनस 30y प्लस 1800 हेतु लक्षी विधेय छे। सीमित शक्य उकेल प्रश्नना शिरोबिंदुओ याममा 15,0, याममा 15,15, याममा 10,20, याममा 0,20 અને યામમાં 0,15 છે। ઝેડની ન્યૂનતમ કિંમત કઈ જગ્યા બિંદુએ પ્રાપ્ત થાય છે, બરાબર? તો તમને ચાર ઓપ્શન અહીંયા આપી દીધા છે। ઓકે, તો હેતુ લક્ષી તરીકે ઝેડ લખીએ। એમાં પહેલું બિંદુ 15,0 મૂકો તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ તમને 2250 મળે છે। ઓકે, હેતુ લક્ષી વિધેયમાં 15,15 મૂકો તો ઝેડની વેલ્યુ 1800 મળે છે। 10,20 મૂકીએ ઝેડમાં તો ઝેડની કિંમત 1500 મળે છે, રાઈટ? અને 0,20 બિંદુ આગળ ઝેડની કિંમત તમને 1200 મળશે અને બિંદુ 0,15 આગળ ઝેડની કિંમત તમને 1350 મળવાની છે। હવે આપણે જોવાનું છે ન્યૂનતમ કિંમત। તો તમે જોઈ શકો છો કે 1200 એ ન્યૂનતમ કિંમત થશે, બરાબર છે? ન્યૂનતમ કિંમત। ચાલો હવે આપણને ખાલી જગ્યા બિંદુ એ પૂછેલું છે તો 0,20 આવશે, તો ઓપ્શન એ એ તમારો આન્સર થશે। બીજું એમસીક્યુ ઓક્ટોબર 2014 માં પૂછેલું છે, એ વસ્તુનું ઉત્પાદન એક્સ અને બી વસ્તુનું ઉત્પાદન વાય કરવામાં આવે છે। બધા શરતોને આધીન સીમિત પ્રદેશના શિરોબિંદુઓ યામમાં 1,0, યામમાં 2,0, યામમાં 0,2, યામમાં 0,1 મળે છે। તો નફાના સૂત્ર ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2000x વત્તા 5000y પરથી મહત્તમ નફો ખાલી જગ્યા મળે, બરાબર? ચાર ઓપ્શન તમને આપી દીધા છે। ઓકે, હેતુ લક્ષી તે ઝેડ લખો। ઓકે, તો એક્સ કોમા વાય ની કિંમત પહેલું બિંદુ 1,0 પરથી મૂકીશું તો એક્સની વેલ્યુ 1 અને વાયની વેલ્યુ 0 મૂકી દો તો ઝેડ તમને 2000 મળે છે। ચાલો બીજું બિંદુ 2,0 આગળ ઝેડ તમને 4000 મળશે। ત્રીજું બિંદુ 0,2 આગળ ઝેડ તમને 10,000 મળશે અને ચોથું બિંદુ આવ્યું છે 0,1 તો એની આગળ ઝેડ તમને 5000 મળવાના છે, બરાબર છે? આપણને મહત્તમ નફો પૂછેલો છે તો તમે જોઈ શકો છો કે 0,2 બિંદુએ મહત્તમ નફો 10,000 છે, બરાબર? પણ આપણને અહીંયા કેટલો નફો થાય તે પૂછેલું છે તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે, બરાબર? શિરોબિંદુ પૂછ્યું હોય કે કયા શિરોબિંદુએ મહત્તમ નફો થાય તો શિરોબિંદુ 0,2 આવે, પણ આપણે મહત્તમ નફો પૂછેલો છે તો એ આવશે 10,000। ઓકે, લખો। ત્રીજું એમસીક્યુ ઓક્ટોબર 2016માં પૂછેલ છે, સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓના યામમાં 0,1, યામમાં 0,7, યામમાં 2,7, યામમાં 6,3, યામમાં 6,0 ને યામમાં 1,0 છે। હેતુ લક્ષી વિધેય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3x માઇનસ y માટે ખાલી જગ્યા રોમનમાં સ્મોલ 1 ઝેડની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા શિરોબિંદુએ મળે, સેકન્ડ ઝેડની મહત્તમ કિંમત ખાલી જગ્યા શિરોબિંદુએ મળે, ત્રીજું ઝેડની મહત્તમ કિંમત ખાલી જગ્યા છે અને ચોથું ઝેડની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે, બરાબર? તો તમે ચાર ઓપ્શન આપી દીધા છે। હવે આ એમસીક્યુમાં હેતુલક્ષી વિધેય ઝેડ માટે કયા બિંદુએ મહત્તમ મૂલ્ય મળે અને કયા બિંદુએ ન્યૂનતમ મૂલ્ય મળે, બરાબર, એ પૂછેલું છે અને બધામાં મહત્તમ કિંમત પણ પૂછી છે અને ન્યૂનતમ કિંમત પણ પૂછેલી છે, સમજાય છે? ઓકે, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3x માઇનસ y લખી દો। ચાલો, તો મારા ફરતી આપણે x, y ની કિંમત 0,1, 0,7, 2,7, 6,3, 6,0 ને 1,0 મૂકતા જઈએ, બરાબર? તો 0,1 આગળ ઝેડ માઇનસ 1, 0,7 બિંદુએ ઝેડ માઇનસ 7 મળે છે, બરાબર? 0,1 એ માઇનસ 1 મળે છે, 0,7 એ માઇનસ 7, બિંદુ 2,7 આગળ ઝેડની કિંમત માઇનસ 1 મળશે, 6,3 આગળ ઝેડની કિંમત 15 મળશે, 6,0 બિંદુએ ઝેડ ઇક્વલ ટુ 18 અને 1,0 બિંદુએ ઝેડ તમને 3 મળવાના છે। તો તમે જોઈ શકો છો કે
महत्तम किंमत बराबर 18 छे राइट ओके महत्तम किंमत 18 छे राइट कयो शिरोबिंदु छे तो 6.0 चलो हवे तमे जो तो न्यूनतम किंमत -7 छे बिंदु कयो छे 0.7 ओके ने न्यूनतम किंमत -7 छे राइट चलो हवे आपणे ऑप्शन मां जोई लिए तो चलो पहलो ऑप्शन तो छे ज नहीं ओके बीजो ऑप्शन 0.7 6.0 18 ने -7 राइट तो ऑप्शन बी ए तमारो आंसर थशे हेतु लक्षी विधेय झेड इज इक्वल टू माइनस एक्स प्लस टू वाई माटे खाली जग्या तो झेड नी महत्तम किंमत खाली जग्या शिरोबिंदुए मळे झेड नी न्यूनतम किंमत खाली जग्या शिरोबिंदुए मळे झेड नी महत्तम किंमत खाली जग्या छे અને z ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે રાઈટ તો આગળ જેવું જ MCQ છે બરાબર છે તો આપણને શક્ય પ્રશ્નના પાંચ શિરોબિંદુ આપેલા છે તો એ પાંચે પાંચ શિરોબિંદુની કિંમત હેતુ લક્ષી દે z is equal to minus x plus 2y માં મૂકી દઈએ બરાબર છે ઓકે તો 0.0 આગળ z 0 2.0 આગળ z minus 2 4.2 બિંદુએ z 0 બિંદુ 2.4 આગળ z 6 મળશે અને બિંદુ 0.10/3 આગળ z 20/3 મળશે બરાબર છે તેનું સાદુરૂપ 6.66 આવે છે ઓકે તો તમે જોઈ શકો છો કે મહત્તમ કિંમત કેટલી છે 20/3 ઓપ્શનમાં પણ 20/3 સ્વરૂપે આપેલું છે બરાબર છે પણ આપણે ચેક કર્યું કે 20/3 ની વેલ્યુ કેટલી તો 6.66 છે જે 6 કરતા વધારે છે રાઈટ તો તમે જોઈ શકો છો કે આ પાંચ કિંમતમાં સૌથી મોટી કિંમત 20/3 છે બરાબર છે તો મહત્તમ કિંમત 20/3 છે બરાબર ઓકે તો 20/3 કયા શિરોબિંદુએ આપણને મળે છે 0.10/3 રાઈટ ઓકે ચાલો હવે ન્યૂનતમ કિંમત તમે જોઉં તો -2 છે અને બિંદુ કયું છે તો કે 2.0 રાઈટ ચાલો ઓપ્શનમાં તમે જોઈ લેવું તો 0.10/3 પછી 2.0 એટલે આ ઓપ્શન આવશે બરાબર આ નથી આવતું રાઈટ આ એક જ તમે ચેક કરશો એટલે આ તો નથી જવાના બરાબર છે ઓકે ચાલો તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે લખો પાંચમો એમસીક્યુ સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ કેપિટલ એ ઓફ 3.3 કેપિટલ બી ઓફ 20.3 કેપિટલ સી ઓફ 20.10 કેપિટલ ડી ઓફ 18.12 અને કેપિટલ ઈ ઓફ 12.12 છે હેતુ લક્ષી વિધેય z is equal to 2x plus 3y ની મહત્તમ કિંમત ખાલી જગ્યા છે ચાલો તો હેતુ લક્ષી વિધેયમાં x અને y ની કિંમત અનુક્રમે આ ચાર શિરોબિંદુ આપેલા છે એ લીધે એના પરથી મૂકવા માંડો બરાબર તો a ઓફ 3.3 તો z તમને 15 મળશે a ઓફ 20.3 તો x એમની કિંમત 20 ને y એમની કિંમત 3 છે સાદરૂપ આપો તો z 49 c બિંદુ 20.10 આગળ z 70 મળે છે અને d ઓફ 18.12 આગળ z 72 મળે છે તો તમે જોઈ શકો છો કે 72 એ મહત્તમ કિંમત છે બરાબર છે ઓકે તો ઓપ્શન a એ તમારો આન્સર થશે લખો છઠ્ઠો એમસીક્યુ જુલાઈ 2014 માં પૂછેલું છે શરતો x plus 2y greater or equal to 10 3x plus y greater or equal to 10 x is greater or equal to 0 y is greater or equal to 0 ને આધીન z is equal to 2x plus 4y નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે ઓપ્શન a 20 ઓપ્શન b 40 ઓપ્શન c અસ્તિત્વ નથી અને ઓપ્શન d 30 રાઈટ ઓકે હવે MCQ માં કઈ રીતના માર્ક નથી પણ અહીં આપણે થોડું ફિગર ડ્રો કરવી પડશે રાઈટ ઓકે તો x plus 2y equal to 10 તો y એમ 0 લેવ તો x 10 થશે બરાબર અને આમાં તમે x એમ 0 તો y 5 મળશે બરાબર ઓકે તો 10.0 ને 0.5 ને જોડી દો એ રેખા x plus 2y equal to 10 છે હવે આપણે x plus 2y is greater equal to 10 બરાબર ઓકે તો રેખાની ઉપરનો ભાગ કે નીચેનો ભાગ એ જોવાનો છે તો હું 0.0 બિંદુ મૂકી જોઉં તો 0 plus 0 0 બરાબર તો 10 કરતા એક સંખ્યા મોટી નથી
इट मींस के आपणी रेखा x + 2y = 10 એ 0 ને સમાવતી નથી. એ રેખાની રેખા પરના બિંદુ એ રેખાની ઉપરના અર્ધતલના તમામ બિંદુઓ આવશે. બરાબર છે? ઓકે, આ પ્રમાણે સમજવાનું છે. ચાલો, રેખા પર આ બધા બિંદુ આવવાના છે. બીજી રેખા 3x + y = 10. y 0 તો x 10 ભાગ્યા 3 અને x 0 તો y 10 મૂકી દો. ઓકે, તો આ તમારું 10 / 3 પોઈન્ટ છે. ઓકે, x અક્ષ પર y m 0 અને 0, 10. બરાબર છે? તમને ખબર જ છે કે આ મારું y અક્ષ છે અને y અક્ષ પર x m 0. ઓકે, એ બંને કનેક્ટ કરી દો. ફરી પાછો આપણે ચેક કરીશું. 0 વત્તા 0 તો જવાબ 0 આવશે. એ 10 વડે નાની સંખ્યા છે. બરાબર છે? એટલે કે આ અસમતાનું સમાધાન થતું નથી. એટલે અહીંયા પણ રેખા પરના બધા બિંદુ આવવાના છે. બરાબર છે? અને રેખાની ઉપરના અર્ધતલના તમામ બિંદુઓ. ચાલો હવે તમે જો તો આ બંનેમાં કોમન ભાગ કયો દેખાય છે? બે લાઈન જ્યાં પડે એ તમારો કોમન ભાગ થશે. બરાબર છે? તો તમે જોઈ શકો છો આમ તમારો કોમન ભાગ જાય છે. હજી આ રેખા તમે આમ લંબાવો તો હજી વધારે ખબર પડશે આ રીતે. રાઈટ? ઓકે, ચાલો હવે આપણે બીજું શું આપી દીધું છે. x is 0 or equal to 0 અને y is 0 or equal to 0. રાઈટ? ઓકે, હજી એ આપણે બતાવવાનું બાકી છે. હવે આ બે રેખાનું છેદબિંદુ કેપિટલ E છે, 2, 4. ના સમજ પડે તો રફમાં તમારે લોકપ્રિયથી સોલ્વ કરી નાખો તો આ બે રેખાનું છેદબિંદુ તમને શું મળી જાય છે? કેપિટલ E ઓફ 2, 4. બરાબર છે? જો તમે રફ વર્ક કરશો તો એક્ઝેક્ટ બિંદુ તમે માપી નહીં શકશો. બરાબર છે? ખ્યાલ આવે છે? કારણ કે એમસીક્યુ છે અને તમે જો પરફેક્ટ માર્ક લીધું હશે, પરફેક્ટ એકમ, કે આ બાજુ એક એકમને એક, એક ખાનને એક એકમ, ઉપર પણ એક ખાનને એક એકમ, સિસ્ટેમેટિક ડ્રો કરશો ખબર પડશે કે આ 2 ને 4, એટલે આ ઈ તમારું 2 of 4 કોમા આવી ગયું. સમજાય છે? ઓકે, રફ કામ કરો, પરફેક્ટ ના સમજ પડે તો છેદબિંદુ આ બંને રેખાને સોલ્વ કરીને લોકપ્રિયથી છેદબિંદુ મેળવી લો. ક્લિયર? ઓકે, ચલો આટલું કમ્પ્લીટ કરો. ઓકે, ચલો આગળ જઈશું. હવે તો x is 0 or equal to 0, y is 0 or equal to 0, તો એનો ઉકેલ તમને હું સાઈડમાં બતાવું છું. આ x અક્ષ એટલે y બરાબર 0. બરાબર છે? તો y equal to 0 પરના તમામ બિંદુઓ અને ઉપરના બધો ભાગ એ કોણ આવશે? y is 0 or equal to 0. y અક્ષને x બરાબર 0 કહેવાશે. તો હવે x is 0 or equal to 0 બતાવવું છે તો આ y અક્ષ પરના તમામ બિંદુઓ બરાબર અને x equal to 0 ની જમણી બાજુ ના તમામ ભાગ આવશે. બરાબર? એટલે પહેલું ચરણ અને બીજું ચરણ. હવે તમે જો તો કોમન ભાગ ક્યાં છે? તો કે પ્રથમ ચરણ આ બાઉન્ડરી બરાબર ઓ એક્સ કિરણ ઓ વાય કિરણ બરાબર એના પર તમામ બિંદુ આવવાના. એટલે એક્સ ઇઝ ઝીરો ઇક્વલ ટુ 0, વાય ઇઝ ઝીરો ઇક્વલ ટુ 0, એનો કોમન ભાગ કોણ આવે છે? પ્રથમ ચરણ આ બાઉન્ડરી. સમજ પડે છે? તો તે અહીંયા હું બતાવું છું, ગ્રીન કલર થી બતાવું છું. ઓકે, અથવા તો આપણે બ્લુ થી બતાવી દઈએ તો એ ચાલશે. ચાલો, તો હું બ્લુ થી બતાવી દઉં છું. ઓકે, હવે આ રીતે આવશે. કોમન ભાગ બતાવું છું, ખ્યાલ આવે છે? આ રીતે ક્લિયર? ઓકે, તો તમે જો કે x is 0 equal to 0, y is 0 બતાવ્યું છે. હવે આ જે ચારે ચાર શરતો આપી છે એના પ્રમાણે કોમન ભાગ કયો થશે? તો તમે જોઈ શકો છો કે આ બાજુ ED કિરણ પરના તમામ બિંદુઓ અને EA કિરણ પરના તમામ બિંદુઓ અને ઉપરનો ભાગ. બરાબર છે? ઓકે, તો આ જે છે એ તમારો માંગેલ ઉકેલ છે. હવે આપણને ન્યૂનતમ કિંમત પૂછેલું છે. બરાબર છે? તો બિંદુ D, બિંદુ E અને બિંદુ કેપિટલ A. બરાબર છે? સમજ પડે છે? આ દાખલામાં માંગેલ શક્ય ઉકેલનો પ્રદેશ જે છે, માંગેલ શક્ય ઉકેલનો પ્રદેશ એ કેવો આવે છે? અહીંયા અસીમિત. સમજ પડે છે? ઓકે, અસીમિત છે. આપણે એક કામ એક્સ્ટ્રા કરી લઈએ છે તો મહત્તમ મૂલ્ય z નું મળશે નહીં. બરાબર? આપણે તો એક્ચ્યુઅલી ન્યૂનતમ પૂછેલું છે પણ આપણે બીજા એક્સ્ટ્રા એમસીક્યુ નું ડિસ્કસ કરી લીધું છે. બરાબર? કે z નું મહત્તમ મૂલ્ય મળશે નહીં, ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે.
તો શક્ય ઉકેલ પ્રશ્નમાં બિંદુ D અને A આવેલા છે તો A કિંમત તમે Z માં મૂકો તો D બિંદુ આગળ 0,10 આગળ Z 40 E of 2,4 આગળ Z 20 અને કેપિટલ A of 10,0 આગળ Z તમને 20 મળે છે બરાબર ઓકે તો ઓપ્શન A એ તમારો આન્સર થશે સમજાય છે ઓકે લખો ચાલો હવે દીકરાઓ આજ એમસીક્યુમાં આપણને એમ પૂછ્યું કે મહત્તમ મૂલ્ય શોધો બરાબર છે તો હું શું કરીશ એક આ મારે ફિગરની જરૂર છે જ નથી મને એથી જ આઈડિયા આવી જાય છે કે x + 2y = 10 3x + y = 10 તે બંનેનો કોમન વર્ગ એ શું થવાનો છે પ્રથમ ચરણમાં અને એ ઉપરનો ભાગ આવવાનો છે બરાબર છે આ મેં ડ્રો કરેલો છે આપણે સમજાય છે મારી વાત ઓકે અને આકૃતિ ખુલ્લી જ આવવાની છે શક્ય ઉકેલ પ્રદેશ બંધ આકૃતિ આવવાનો નથી અને આકૃતિ તમારી શક્ય ઉકેલ પ્રદેશ જો તમારો ઓપન હશે અનબાઉન્ડેડ હશે બરાબર અસીમિત હશે તો મહત્તમ કિંમત મળતી નથી બરાબર છે તો આપણે અહીંયા એક એક્સ્ટ્રા એમસીક્યુ ડિસ્કસ કરી દઉં સાતમું બરાબર છે હું અહીંયા મહત્તમ શબ્દ મૂકી દઉં છું તો મારે અહીંયા આ ફિગરની જરૂર રહેતી નથી મને અનરથી જ આઈડિયા આવી જાય છે સમજાય છે અને તમે જોયું છે કે આગલા એમસીક્યુમાં તમે x = 0 y = 0 લેવ છો તો પણ તમારો જવાબ તો આ જ આવ્યો જે આ બે રેખાના છેદનો જે ભાગ છે તે બરાબર છે સમજાય છે ઓકે તો જો મહત્તમ કિંમત પૂછી હોય તો જવાબ શું આવવાનો છે ઓપ્શન સી બરાબર તો અહીંયા મારે ફિગરની જરૂર નથી બરાબર છે તો સી મહત્તમ કિંમત અસ્તિત્વ ધરાવતી નથી બરાબર છે વિધાઉટ ફિગર તમે નક્કી કરી શકો છો કેમ કારણ કે શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે અને અસીમિત હોય તો આપણે ન્યૂનતમ કિંમત જ મળે મહત્તમ કિંમત મળતી નથી ખ્યાલ આવે છે એટલે આમાં આ બધા ફિગર દોરવાની મારે જરૂર રહેતી જ નથી હું એમસીક્યુ વાંચ્યું એટલે મને જવાબ ખબર પડી જાય છે ઓકે તો સાતમા એમસીક્યુમાં ઓપ્શન સી આવશે આ તમારો જવાબ આગલા એમસીક્યુનો છે ખ્યાલ આવે છે ઓકે ચાલો આઠમો એમસીક્યુ કોઈ મર્યાદાઓની અસમતા સહમતીથી રચાતા શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ યામમાં 0,10 યામમાં 5,5 યામમાં 15,15 યામમાં 0,20 છે ધારો કે z is equal to px + qy p, q is greater than 0 z ની મહત્તમ કિંમત 15,15 અને 0,20 બિંદુ આગળ હોય તો p અને q વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે ચાલો તો જે હેતુ લક્ષી દીધી z આપ્યો છે તે લખી દો નંબર 1 બરાબર પક્ષમાં આપણને કીધું છે કે 15,15 અને 0,20 આગળ શ્રેણી મહત્તમ કિંમત છે તો x ની કિંમત 15 y ની કિંમત 15 z માં મૂકો તો z આપણને શું મળે છે 15p + 15q અને નંબર 1 માં બીજું બિંદુ 0,20 છે એના પરથી x = 0 અને y = 20 મૂકીએ તો z આપણને શું મળે છે p બ્રેકેટમાં 0 વત્તા q બ્રેકેટમાં 20 બરાબર છે ઓકે તો 2 અને 3 પરથી શું લખી શકીએ z is equal to 15p વત્તા 15q is equal to 20q લખાશે બરાબર અહીંયા તમારી z ની કિંમત 20q થઈ જવાની છે સમજાય છે કે ઓકે તમે આને પણ નંબર 2 આપી શકો છો રાઈટ તો હું શું કરું છું z નો લોપ કરું છું બરાબર બંને z ની કિંમતો છે તો હું ડાયરેક્ટ આમ લખી દઉં z નો અહીંયા હું લોપ કરું છું આ જે z છે આ પણ z છે ચાલો તો આપણને સાદરૂપ શું મળશે તો 15p is equal to 5q માટે 3p is equal to q રાઈટ અથવા એને શું વાંચી શકાય q is equal to 3p તો આ તમારો આન્સર થશે તો ઓપ્શન d એ આન્સર થશે ઓકે લખો નવું એમસીક્યુ મર્યાદાઓની અસમતા સંહતિ 2x + y is less equal to 10
x plus 3y is this one equal to 15, x is greater or equal to 0, y is greater or equal to 0. थी रचाता शक्य उकेल ना प्रदेश ना शिरोबिंदु को यम्मा 0,0 यम्मा 5,0 यम्मा 3,4 अने यम्मा 0,5 छे धरो के z equal to px plus qy जब p कॉमा q is exactly greater than 0 छे जो z नी महत्तम कीमत शिरोबिंदु यम्मा 3,4 अने यम्मा 0,5 बनने आगर मड़े तो p अने q વચ્ચેનો સંબંધ શોધો બરાબર છે આગલા દાખલા જેવો દાખલો છે પણ ફરક કેટલો છે કે અહીંયા તમને ગૂંચવા માટે આવ્યું છે એક્ચ્યુઅલી આ મર્યાદા આખી છે પણ આપણે ફિગર ડ્રો કરવાની જરૂર રહેતી નથી કારણ કે આપણને શું કીધું છે શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ તમને આપી દેવામાં આવેલા છે અને એ બિંદુઓ પૈકી 3,4 અને 0,5 આગળ જ ઝેડ મહત્તમ મળે છે એવું કહી દીધું છે રાઈટ ઓકે તો હેતુ લક્ષી તેના નંબર 1 આપીશું અને એ નંબર 1 માં 3,4 બિંદુ પરથી x ની કિંમત 3 અને y ની કિંમત 4 લે તો z તમને p બ્રેકેટમાં 3 q બ્રેકેટમાં 4 મળશે નંબર 2 ગયો ઓકે હવે ફરી પાછો 1 માં બીજો બિંદુ 0,5 છે તો x equal to 0 y equal to 5 એ આપણે 1 માં લઈ લઈએ તો z ની કિંમત p બ્રેકેટમાં 0 q બ્રેકેટમાં 5 ધેટ ઇઝ z is equal to 5 q મળશે એને નંબર 3 આપી દો તો 2 અને 3 પરથી આપણે z નો લોપ કરી દઈએ તો આપણને શું મળશે તો 3p plus 4q is equal to 5q માટે 3p is equal to q બરાબર છે તો અહીંયા જવાબ શું આવશે q equal to 3p that is ઓપ્શન d એ તમારો આન્સર થશે ઓકે લખો દસમો એમસીક્યુ સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 0,0 16,0 8,12 0,20 છે હેતુ લક્ષી વિધેય z is equal to 22x વત્તા 18y નો મહત્તમ મૂલ્ય સ્મોલ m અને ન્યૂનતમ મૂલ્ય સ્મોલ n હોય તો m વત્તા n બરાબર ખાલી જગ્યા ઓકે ચાલો તો જે હેતુ લક્ષી ગઈ આપ્યું છે z તે લખી દો 22x + 18y બરાબર ઓકે અને આપણે ચાર શિરોબિંદુ આપ્યા છે શક્ય ઉકેલ પ્રદેશના તો એના પરથી આપણે x અને y ની કિંમત વારાફરતી મૂકતા જઈએ તો 0,0 x equal to 0 y equal to 0 z માં મૂકી દો તો z 0 મળશે બીજો બિંદુ 16,0 તો z equal to 352 મળશે ત્રીજો બિંદુ 8,12 તો z ની કિંમત 392 મળે છે અને ચોથો બિંદુ 0,20 તો z ની કિંમત 360 મળે છે ચાલો તો હવે તમે જોઈ લેવ કે મહત્તમ મૂલ્ય કેટલું છે તો 392 એ મહત્તમ વેલ્યુ છે તો મહત્તમ વેલ્યુ ને સ્મોલ n કીધેલા છે બરાબર છે ઓકે ચાલો ન્યૂનતમ વેલ્યુ કેટલી દેખાય છે 0 તો ન્યૂનતમ વેલ્યુ ને આપણે શું કીધેલું છે સ્મોલ n બરાબર છે ઓકે હવે આપણને ક્વેશ્ચન શું પૂછેલો છે તો m વત્તા n તો 392 વત્તા 0 392 થશે તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે સમજાય છે ઓકે લખો